ભુજની ન્યુ લોટસ કોલોનીના હાઈવે ઉપર ટેમ્પો ફસાયો। ખરાબ ગુણવત્તાવાળા રોડના કારણે હજુ પણ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। सवार पड़ी अने पंखी जाग्या अने सूरज दादा निकळ्या अने साथे साथे आपणा माटे एक नवी मुसीबत पण उभी थई गई। तंत्र द्वारा कराती नबळी कामगीरीना कारणे वारंवार एक नवी समस्या आपणी समक्ष आवीने उभी रही छे। त्यारे तमने लई जईए भूजनी न्यू लोटस कॉलोनी पासे के ज्यां न्यू लोटस कॉलोनी हाईवे उपर टेम्पो फसाई गयो छे। वरसता वरसादमां ज्यारे ए पाणी माटी उपर पड़े छे त्यारे ते कीचड़ समान थई जाय छे अने त्यां ज ખાડાઓની સમસ્યાના કારણે ટેમ્પો બીજી તરફ જતા તે ખાડામાં ફસાઈ ગયું છે। એવી રીતે ફસાયું છે તે કિચડમાં કે હવે તે ટેમ્પો જાણે નીકળી પણ નથી શકતું તેવી હાલતમાં છે। આવી મોટી દુર્ઘટના માટે અંતે જવાબદાર કોણ હોઈ શકે તેનો તો પ્રશ્નાર્થ ચિહ્ન જ લાગી જાય છે। ત્યાં આવેલા રસ્તાઓની હાલત પણ તમે જોઈ શકો છો કે રસ્તાઓ કેવી બિસ્માર હાલતમાં જોવા મળે છે। રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે। તે એવું લાગી રહ્યું છે કે તે ડામરનો નહીં પર ખાડાઓથી બનેલો રોડ જણાય છે કે જેમાં માત્ર માટી જ નાખવામાં આવી છે, ડામરનો નામો નિશાન પણ નથી। રિપોર્ટ બાય કરણ વાઘેલા। મારું નામ જીતેશ ગોર। આનામાં હમણાં તો તમે જો કદાચ વિડીયો જોયો હશે તો હમણાં પાણીની લાઈન બહુ હેવી મોટી નાખેલી છે, તો એ ખાડા એટલા બધા ઊંડા ખોદેલા હતા કે પાછા વ્યવસ્થિત પૂર્યા નથી, એટલે તંત્રની બેદરકારી તો છે જ। એટલે એના હિસાબે આ એક ગાડી નહીં, આ અત્યારે એક વીકમાં 8 ગાડી અહીંયા આવી ગઈ છે। જે મોટી ગાડી આ 407, એક વચ્ચે એક નાનકડી આ મારુતિ i20, બધી ગાડી આવી રીતે ફસાઈ જાય છે। તો આ તંત્રને ખરેખર તાત્કાલિક આ જવું પડે, નજર કરવી પડે। માણસો કેટલા દુઃખી છે કોરોનાના હિસાબે, આ બધી તો જરૂરી છે તપાસ કરવી। કામગીરી તો મને તો બહુ નબળી જ લાગે છે, બિલકુલ કોઈ જવાવાળો નથી, લોકો બહુ દુઃખી છે, અને પ્લસ આ માસ્કના દંડ કે લાઇસન્સના કે આ એના હિસાબે તો બધું બહુ ખોટું જ છે। અત્યારે માણસો બિલકુલ કાંઈ આમદની નથી કાંઈ, અને માણસો દુઃખી છે બહુ। તો આ બધા ફાઇન દંડ પડે છે એના ઉપર પણ સરકારને કાંઈક વિચારવું પડે, અને આ સાવ મફતનું આ ચીજ 5-10 રૂપિયાની ચીજ 1000 રૂપિયા દંડ લે છે, તો આ બધી બહુ ખોટું છે આ તંત્રનું। અત્યારે લોકો અંદર ઉતરીને કોઈ પણ વ્યક્તિ જોવે તો ખબર પડે કે લોકો કેટલા દુઃખી છે।